ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો, જે અંગે સ્થાનિકો દ્વારા ધોકડવા ગ્રામ પંચાયતને વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા. ભયના ઓથાર નીચે જીવતા લોકોએ અબતક મીડિયાના કેમેરા સામે તેની વેદના ઠાલવી હતી. કોઈ દુર્ઘટના બાદ પગલાં લેવા કરતાં દુર્ઘટના બને તે પહેલાં ટાંકાનો જલ્દીથી જલ્દી નિકાલ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ટાંકાની બાજુમાં અમે રહીએ છીએ, ટાંકાની બાજુમાં જરાક વરસાદ થાય છે કે જરાક કોણ આવે છે એટલે અમને બહુ બીક લાગે છે, પણ આ ગામમાં કોઈ ધ્યાન દેતા નથી. બરાબર, અમારે રહેવું કેવી રીતે? ટાકાની હાલત હાવ ખરાબ છે, માથે પાણી ઉડી આવે છે, ટાંકો પડે એમ છે, પણ ગામને કહી છીએ પણ આ કોઈ સંભાળી લેતું નથી. આને વહેલી તકે આની સારવાર કરતો સારું. અમે આમાં ઘણી રજૂઆત કરીએ છીએ ગામડાને, આ ટાંકો કાઢી નાખો સારું છે, મકાન આ ટાંકો પડશે એટલે હજારો માણસ મરશે. સૌજીભાઈ પૂનાભાઈ, હાલત અટાણીયા સાહેબ બહુ ખરાબ છે, ઘણા વખતથી તંત્રને બધાને વાત કરી બરાબર, એમાં કોઈ ધ્યાન દેતું નથી, છતાં અમારા દેવી પૂજક સમાજ અને મુસલમાનભાઈ સમાજ એ બધા સારી બાજુ રહે, ભાગી ભાગીને બીજા ઠેકાણે વ્યા જાય તોય પણ કોઈ ધ્યાન નથી દેતું. એટલે આગળ એવું અમારું કહેવાનું છે કે હવે આ વણના સોમાં આની માટે વણ ધ્યાન દે તો બહુ સારું છે, નકર આમાં બહુ હેરાન કોઈ માણસું થાય કે એવું શક્ય છે. આની ટાંકાની હાલત છે, વાવાઝોડું આવે ને તો આખો ટાંકો હલે, અને કાંકરી તો અમારા ઘરમાં ઉડી ઉડી ને આવતી, છોકરા થોડી થોડી બહાર નીકળી ગયા, પછી બાજુવાળા ઘરમાં વૈયા, બાજુવાળા મકાન હતા ને ત્યાં વૈયા ગયા.